ધોરણ છ વિષય વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. તો આપણે આગળ જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 1 જોઈ, એમાં હવે આગળ ભણીશું. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે. તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને તે વધારે શાખાઓ મતલબ ડાળીઓ, તેમને વધારે ડાળીઓ હોતી નથી. આકૃતિ 7.3માં બતાવ્યા પ્રમાણે આપણે જોઈએ, આકૃતિ 7.3માં બતાવ્યા પ્રમાણે શેનું કીધું? છોડ. તો આપણે છોડનું જોઈએ તો આમાં જો વધારે ડાળીઓ દેખાય છે, નથી દેખાતી, એટલે એમ કહેવા માંગે છે. પછી કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળી હોય છે, પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી, આવી વનસ્પતિને ક્ષુપ કહે છે. એટલે આપણે જોયું એ પ્રમાણે ક્ષુપ કોણે કહેવાય? 7.2ની બીજી આકૃતિ. તો દેખ્યું એ પ્રમાણે કેનું જુઓ કેવું છે, આમ એકદમ થોડું ઘટાદાર છે, આની જેમ છૂટું છૂટું છવાયેલું નથી, એટલે આને ક્ષુપનો છોડ કહેવામાં આવે છે. પછી શું કહે છે આકૃતિ? કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથ્થાઈ પ્રકાંડ હોય છે. પ્રકાંડની જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે, આવી વનસ્પતિને વૃક્ષ કહે છે. આકૃતિ 7.3 એની સી. તો આપણે ઝાડ તો જોયા જ હશે, ઘણા બધા જોયા હોય, તેમાં એના કીધા પ્રમાણે દેખો થોડેક સુધી થડ અને પછી અડધી ઉપર જઈને પછી એની શાખાઓ છે ને પણ ઘટાદાર છે, એટલે આને શું કહેવામાં આવે છે? વૃક્ષ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીને શું તમે તમારા દ્વારા યાદી કરેલ વનસ્પતિનું યોગ્ય વર્ગીકરણ કરી કોષ્ટક 7.1ની કોલમ 4ને ભરી શકો? તો આપણે કોષ્ટક છે એની 7.4 જે છે એની કોલમ એ ભરવાની કહે છે. તો પછી આગળ જોઈએ, આ જે કોષ્ટક આપ્યું છે એની આ જે આગળનું જે છે એ બધું ભરવાનું કહે છે. તો આપણે કોઈ પણ ઝાડ એક્ઝામ્પલ તરીકે લઈ લેવાનું, ધારો કે આંબો છે, એમ પછી લીંબુ હોય, ટામેટા હોય, પછી શું હોય, વેલો હોય, એ બધાનું કોઈના પણ વનસ્પતિનું આપણે એ રીતના અવલોકન કરવાનું, એ એવું કહેવા માંગે છે. પછી આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે, પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ વટાણાનું પ્રકાંડ અને દૂધીના છોડ અને દ્રાક્ષના વેલાને કેવા પ્રકારના પ્રકાંડ હોય છે. આવી કેટલીક વનસ્પતિઓનું અવલોકન કરો, તેઓ છોડ છે, ક્ષુપ છે કે પછી વૃક્ષથી કઈ રીતે અલગ હોય છે. તમને એવું લાગે છે કે તેમના કેટલાક ઉપર ચડવા માટે આધાર જરૂર પડે છે? તો આમાંથી કેટલાક એવા હોય કે જેમ કે આ વેલો હોય, આપણે વેલ હોય તેને ચડાવવા માટે આપણે કોઈનો એના પર સપોર્ટ જોઈએ ને તો જ એ વેલ ઉપર ચડશે, કેમ કે તો કુંબળી હોય, નહીં તો એ તો એટી પડી જાય, એમ કહેવા માંગે છે આ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો પછી આપણે આગળ જઈએ. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન ઉપર ફેલાઈ જાય છે, તેને ભૃપ્રસરી કહે છે. જે વનસ્પતિ નબળી હોય, ટટ્ટાર ઊભી ના રહી શકતી હોય, ધારો કે મેં એક્ઝામ્પલ આપ્યું ને વેલાનું, એ ટટ્ટાર ઊભી ના રહે, એના પર કોઈ સપોર્ટ જોઈએ, જેમ આમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સપોર્ટ છે ને તો જે ઉપર ચડે, નહીં તો એ નીચે આવી રીતના જમીન ઉપર પથરાઈ જાય, એટલે એવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? ભૃપ્રસરી વનસ્પતિ કહે છે. જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે, કોઈ પણ આમ આનો આધાર લઈને ઉપર ચડે ને એને વેલાઓ કહે છે. તો આ 7.4માં જે આકૃતિ આપી છે એને વેલો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેલો. તો પછી આપણે આગળ જોઈએ. આકૃતિ 7.4માં આ વનસ્પતિનો છોડ ક્ષુપ અને વૃક્ષથી અલગ હોય છે. આ ક્ષુપ પણ નથી કે વૃક્ષ પણ નથી, આ એવું કહેવા માંગે છે. બરાબર આકૃતિ? કદાચ તમારી શાળામાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિઓ હશે જેની તમે સંભાળ લેતા હોવ છો. તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય
તેવા કોઈ પણ બે વૃક્ષેપ કે વેલ અને છોડના નામ લખો. આ શું કહેવા માંગે છે કે આપણા ઘરે, શાળામાં કે આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ છોડ હોય, વૃક્ષ હોય, સૂપ હોય, પછી ભૃ પ્રસરે આવી વનસ્પતિ હોય તેના નામ લખવાનું કહે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો પછી આપણે હવે આગળ 7.2 પ્રકાંડ વિશે શીખીશું. જેમ જ આપણે શીખ્યા ને વનસ્પતિનું, એવી રીતના હવે વનસ્પતિના પ્રકાંડ વિશે શીખીશું. તો પ્રવૃત્તિ 2, આ પ્રવૃત્તિ માટે આપણે પ્યાલો લઈશું, પાણી લઈશું, લાલ શાહી અને એક છોડ અને એક બ્લેડ જોઈશે. તો આપણે આ પ્રવૃત્તિ કરવા માટે શું શું સાધનો જોઈશે? પ્યાલો, પાણી, લાલ શાહી, એક છોડ અને બ્લેડ. પછી પ્યાલાને 1.1 ભાગનું એટલે 1/3 ભરાય તેટલું એમાં પાણી ભરો. પાણીમાં થોડાક ટીપા લાલ શાહી ઉમેરો. પ્રકાંડના આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ 7.5 દર્શાવેલ મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે અવલોકન કરો. આકૃતિમાં દર્શાવ્યું છે ને 7.5, એવી રીતના અડધા ભાગનું પાણી લેવાનું છે, એમાં શાહીના થોડાક લાલ ટીપા નાખવાના છે અને એને બ્લેડથી અડધો છોડ કાપીને આ પાલામાં મૂકવાનો છે અને એનું અવલોકન કરવાનું છે બીજા દિવસે. એ એવું કહેવા માંગે છે. પછી બીજા દિવસે જોવાનું છે શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે. જો હા તો તેમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે? આપણને બધા અલગ અલગ સવાલો થાય ને, એના માટે કહે છે તમે પ્રકાંડને વચ્ચેથી કાપો. આ જે પ્રકાંડ આપણે મૂક્યો હતો અને અંદર શાહી હતી એને ફરીથી વચ્ચેથી કાપવાનું કહે છે અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. આપણે બ્લેડથી એ પ્રકાંડની જે ડાળી છે અહીંયા શાહી નાખી હતી એને કાપવાનું છે અને એમાં જોવાનું છે કે એમાં શાહી દેખાય છે કે નહીં. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે આ પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. બીજા શબ્દોમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે. પ્રકાંડ છે એમાં પાણીનું વહન થાય છે, પાણી અંદર જાય છે એમ કહેવા માંગે છે. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. આપણે જોયું એ પ્રમાણે લાલ શાહી જેમ પ્રકાંડમાં ઉપર ચડે છે એમ બીજા પણ વનસ્પતિની અંદર જે ખનિજ તત્વો રહ્યા હશે ને એ પણ પાણીમાં ઉપર ચડે છે એવું કહેવા માંગે છે આ પ્રવૃત્તિ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈ આકૃતિ 7.6 છે એમાં જોઈએ આપણે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે. બી પ્રકાંડમાં ખુલ્લા છોડનું વિવિધ ચિત્ર. આ પ્રકાંડના ખુલ્લા છોડનું ચિત્ર છે, બરાબર. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. આ બધી જે શાખાઓ છે એના છોડો બધા અલગ અલગ જગ્યા પર પ્રસરે છે એ એવું કહેવા માંગે છે. પહેલીએ જ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી. પહેલીએ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી. તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલા એમાં મૂકી અને તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેર્યા. પહેલીએ આગળનું જે આ બતાવ્યું ચિત્ર 7.5 એમાં જે કીધું છે ને કે એને એવી રીતના અવલોકન કર્યું છે એવું કહેવા માંગે છે. લાલ શાહીના થોડા ટીપા ઉમેર્યા. બીજી ડાળીમાં તેણે થોડી ગમ્મત કરી. તેણે તેના અડધે સુધી બે ઊભા ચીરા કર્યા. એ જે કરી તેને જેના ટીપા નાખ્યા હતા એના બે ઊભા ચીરા એને આ જે હતું આનું જે પ્રકાંડ એના બે ચીરા કર્યા એટલે બ્લેડથી એને કાપી અને તેને આકૃતિમાં 7.7 દર્શાવ્યા મુજબ 7.7 છે ને એમાં દર્શાવ્યા મુજબ ક્યાં ગયું આકૃતિ 7.7 દર્શાવ્યા મુજબ એને આ કાર્ય કર્યું. પ્યાલામાં બી અને સીના પાણીમાં રહે તેમ મૂકી તેણે પ્યાલા બીમાં લાલ શાહીના થોડા ટીપા અને સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા. એક આ બીમાં એને લાલ શાહીના ટીપા નાખ્યા અને સીમાં એને બ્લુ શાહીના ટીપા નાખ્યા એવું કહેવા માંગે છે અને સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા. એ ઈચ્છે છે કે તમે તર્ક લગાવો કે
प्याला ए ना पुष्प साथे तथा प्याला बी अने प्याला सी ना साथे मुकेला पुष्प में शू तफावत थशे ए जोवा मांगे छे के आ त्रणे पुष्प में शू तफावत आवे छे अलग अलग साइज थी ए एवुं कहेवा मांगे छे। पछी आकृति 7.7 नुं आ जोयुं अवलोकन पछी एने अवलोकन करीए जोईए आपणे ज्यारे तमे प्रवृत्ति 2 मां प्रकांडने आडું કાપ્યું હતું આમાં પ્રકાંડને આડું કાપ્યું આપણે ત્યારે તમે નોંધ્યું હતું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલાક બધા ટપકા જોવા મળતા હતા। શું આ બાબત પહેલીને મળતા પરિણામોને સમજાવી શકશે? આ પ્રવૃત્તિ જાતે કરો। આ પ્રવૃત્તિ જે કરી આપણે એ જાતે કરવાની કહે છે, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે 7.3 પર્ણ, તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણ જુઓ। આપણી આજુબાજુ ઘર, શાળા, ગમે તે ગાર્ડનમાં ક્યાંય પણ વનસ્પતિ હોય ને એ જોવાનું કહે છે અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો અને એનું ચિત્ર દોરવાનું કહે છે। શું બધા જ પર્ણ કદ, આકાર અને રંગમાં સમાન હોય છે? એ શું કહેવા માંગે છે? બધા વૃક્ષોનું અવલોકન કરીને એના પાંદડા એક જ સરખા હોય છે એનું ચકાસણ કરવાનું કહે છે। તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલા છે એવું કહેવા માંગે છે, આ પ્રકાંડ સાથે કેવી રીતના જોડાયેલા હોય છે, બધા વનસ્પતિના પર્ણ કેવા અલગ અલગ હોય એવી રીતના કહેવા માંગે છે। પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે। આવી રીતનું જે હોય ને આ આ પ્રકાંડ સાથે આવી રીતના દર્શાવેલું એને શું કહેવામાં આવે છે? પર્ણદંડ કહે છે। પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે। આવી રીતના આ પહોળું અને જે લીલું હોય ને એને શું કહેવામાં આવે છે? પર્ણપત્ર। અને આ જે બતાવ્યું છે ને આ એને પર્ણદંડ કહેવામાં આવે છે। અહીંયા બતાવ્યું છે ને આ આકૃતિમાં એ જ પ્રમાણે અહીંયા એક પર્ણનું આપેલું છે। પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહેવામાં આવે છે? આ ભાગને પર્ણપત્ર અને આને શું કહેવામાં આવે છે? પર્ણદંડ। આકૃતિ 7.8 દર્શાવેલું છે આ પ્રમાણે। શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના આ ભાગને ઓળખી શકો? શું આ બધા જ પર્ણને પર્ણદંડ હોય છે? એવું કહેવા માંગે છે, બધાની ડાળીઓને ઓળખો અને બધા શું પર્ણદંડ જ હોય છે એવું એ ચકાસવાનું કહે છે। ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ। જો તમે એવું વિચારતા હો કે પર્ણ સહી કરી શકતા નથી તો હવેની પ્રવૃત્તિમાં તમને ફરીવાર વિચારતા કરી દેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।